नमस्कार विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत छे। आजे आपणे एसपी अने सीसी विषय नी अंदर भाग एक नी अंदर पाठ चार वाणिज्य पत्रनो स्वरूप ए विषय बात करशुं। शुरुआत करीए प्रस्तावना थी। वाणिज्य पत्रना लखाणनी विविध शैलीओ छे, एटले के पत्र लखवानी घणी पद्धतिओ छे। आ शैलीओ पैकी फूली ब्लॉक्ड फॉर्म अने मॉडिफाइड ब्लॉक फॉर्म विषे रीते उपयोग करवामां आवे छे। विद्यार्थी मित्रों, अपने अगाउ एना फॉर्म पर आगळना जे पाठ छे एनी अंदर जोया छे। फूल ब्लॉक फॉर्म अने मॉडिफाइड ब्लॉक फॉर्म आ बने विषे आपणे अभ्यास पण कर्यो छे। वाणिज्य पत्रना केटलाक लक्षणों जे पत्रने अर्थसभर बनावे छे एनुं ध्यान राखवुं जरूरी छे। एमां आपणे 7 पॉइंट जोया हता। ते उपरांत पत्र ज्यारे हाथमां आवे त्यारे सौ प्रथम तेना बाह्य देखाव तरफ आपणुं ध्यान खेंचाय छे, તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી છ બાબતોનો પણ આપણે ઉલ્લેખ પ્રકરણ 3ની અંદર કર્યો છે। એમના વિશે કાળજી લેવી જોઈએ। આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલ હોય તો વાણિજ્ય સંચારની પ્રક્રિયા ફળદાયક બને છે। આ ઉપરાંત વાણિજ્ય પત્રનો ઢાંચો, માળખો, સ્વરૂપ એ પણ ખૂબ અગત્યનો પાસું છે। વાણિજ્ય પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર જે છે અર્થસભર બનશે અને વાંચનાર પર ધારી અસર છે ઊભી થઈ શકશે। આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી ભાગ, યાને કે પત્ર તમે લખો છો તો એમાં અમુક પોઈન્ટ એવા છે જે કાયમી છે। ગમે એ પત્ર લખો એમાં એ પોઈન્ટ આવશે, બરાબર ને? એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાતપણે પત્રમાં સામેલ હોવા જોઈએ। જ્યારે કેટલાક ભાગ પ્રસંગોપાત છે, એટલે કે જ્યારે તેમની જરૂરિયાત હોય ત્યારે તેમને પત્રના માળખામાં સમાવેશ થાય છે। આ ભાગને મરજિયાત ભાગ અથવા તો જરૂર મુજબ સમાવેશ કરાતા ભાગ પણ કહી શકાય, યાને કે બીજા પ્રસંગો જે મુજબનો પ્રસંગ હોય એ મુજબ જ તમે એ પત્રની અંદર લખી શકો છો। આમ વાણિજ્ય પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગને બે ભાગમાં વહેંચી શકાય, એક છે કાયમી ભાગ અને બીજા છે પ્રસંગોપાત ભાગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વાણિજ્ય પત્રના કાયમી ભાગ તો શરૂઆત કરીએ। આપણે વાણિજ્ય યાને કે વેપારના પ્રચાર પ્રસાર માટે લખાતા પત્ર એનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે। એ મુજબ શીર્ષક હોવું જોઈએ, તારીખ હોવી જોઈએ, આંતરિક સરનામું લખવું જોઈએ, સંબોધન લખવું જોઈએ, પત્રનો મુખ્ય ભાગ હોવું જોઈએ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી, હસ્તાક્ષર જેવા કાયમી ભાગ એમના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય એની કાળજી લેવી ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં 7 ભાગ છે, 7 પોઈન્ટ છે, એ એના કાયમી ભાગ છે। એના નક્કી કરેલા ક્રમમાં નક્કી કરેલા સ્થાને જ લખાવવા જોઈએ, બરાબર, અને એ સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ। એ રીતે જેમ તેમ આપણે એને નહીં લખી શકીએ, એમાંનો એક ભાગ પણ જો બાકાત રહે તો પત્ર જે છે એના સ્વરૂપની દ્રષ્ટિએ ખામી ભર્યો કહેવાય છે, બરાબર। તો એના વિશે આપણે આગળ વાત કરી। વિદ્યાર્થી મિત્રો, અહીં વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા કાયમી ભાગ એને અહીં લખેલા છે, શીર્ષક, પત્રની તારીખ, પછી આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, એમાં પણ 3 પેટા પ્રકાર છે, પ્રારંભિક ફકરો હોય, પછી વિષય વસ્તુ વિશે તમારે વાત કરવાની છે તો મધ્ય ફકરામાં લખવાની, અને અંતિમ ફકરો તમે અમારો માલ સામાન ખરીદશો એ વિશે આપણે લખી શકીએ, છેલ્લે જે છે શુભેચ્છા દર્શક, સમાપન હશે, અને છેલ્લે આ પત્ર કોણે લખ્યો એની અહીં સહી કરવામાં આવશે। તો હેડિંગ, લેટર હેડ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, બોડી ઓફ ધ લેટર, પછી છે મિડલ પેરેગ્રાફ છે, કન્ક્લુઝન પેરેગ્રાફ છે, કમ્પલ્ટરી ક્લોઝ છે, સિગ્નેચર છે, આટલા બધા જે છે ભાગ છે। હવે આપણે નમૂનો જોશું તો આપ જોઈ શકો છો અહીં સૌ પ્રથમ ઉપર શીર્ષક છે, યાને કે જે પત્ર લખે છે પેઢી છે, બરાબર। હવે પેઢી હોય ને તો વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો તમે શીર્ષક વચોવચ લખાય, પેઢી હોય, કંપની હોય, કેમ કે એનો લેટર પેડ હોય, પણ કોઈ એક વ્યક્તિ પોતાની સમસ્યા માટે કોઈકને સંબોધીને લખે છે તો એનું સરનામું જમણી બાજુ આવે, શીર્ષક નહીં આવે, પણ શું આવશે, જમણી બાજુ। આ ઉપરાંત ફોન નંબર લખાશે, ઈમેલ લખાશે, બરાબર। આ ફોન નંબર અને ઈમેલ આ છે આખે આખું જે બધું જે શીર્ષક, ફોન નંબર ને ઈમેલ એ બધું શેમાં આવી ગયું, મથાળામાં આવી ગયું, યાને કે શીર્ષકની અંદર આવી જશે, બરાબર ને? ઓકે, ત્યાર પછી જે છે પત્રનું અતિ મહત્વનું જે પોઈન્ટ છે તારીખ છે, પત્ર કઈ તારીખે લખાયો એ લખેલું હોવું જરૂરી છે, તો તમે જોઈ શકો તો જમણી બાજુ લખેલી છે, બરાબર, તમે જેમ બેઠા છો સામે જોઈ શકો જમણી બાજુ જે છે એ તારીખ લખવામાં આવશે, બરાબર। પછી
આંતરિક સરનામ, યાને કે તમે કોને પત્ર લખો છો, બરાબર ને? ઉપર શીર્ષક કોણ લખનાર છે, આંતરિક સરનામું શું છે, તમે આ પત્ર જે છે હવે કોને લખી રહ્યા છો, બરાબર ને? તો અહીં આંતરિક સરનામું આવશે, જેને તમે પત્ર લખો છો એનું અહીં સંપૂર્ણ સરનામું આવશે, પ્રતિ, બરાબર? એમ કરીને લખશું આપણે, પ્રતિ મેનેજર શ્રી બેંક ઓફ બરોડા, બરાબર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ, આ રીતે લખાશે, બરાબર? હા, હવે આપણે જે છે એ સંબોધન, બરાબર, તો સંબોધન જે છે અહીં લખવામાં આવશે, ત્યાર પછી આપણે સંબોધન વિશે વાત કરી, તો અહીં શુભેચ્છા દર્શક સંબોધન એ લખવામાં આવશે, બરાબર, જેમાં રિસ્પેક્ટેડ સર, સર, મેડમ એ બધા શબ્દોનો જે છે એ ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી જે છે મહત્વનું છે પત્રનો મુખ્ય ભાગ, બોડી ઓફ ધ લેટર, જે આપણે વાત કરીએ તો ત્રણ પોઈન્ટની અંદર વહેંચાયેલો છે, પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ એવી લીટીઓ છે, ત્રણેક લીટી, બરાબર ને? પ્રથમ ભાગ વિશે અહીંયા વાત કરેલી છે, તો એના વિશે આપણે વાત કરીએ કે પ્રથમ ભાગની અંદર શેનો સમાવેશ કરવામાં આવશે. તો અહીં પ્રથમ ભાગની અંદર પ્રારંભિક ફકરો સામાન્ય રીતે જે છે એ અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે, બરાબર ને? આ ઉપરાંત આ જે ફકરો છે એ પત્ર લખનારનો પણ સામાન્ય પરિચય પૂરો પાડશે. આ ભાગ પત્રને જે છે એ એક કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થશે. આ ભાગ છે અસરકારક તેમજ વાચકના જે છે મનમાં ઉત્સુકતા પેદા કરે એવો લખેલો હોવો જોઈએ. ત્યાર પછી જે આપણે પોઈન્ટ જોશું એ મધ્ય ફકરો છે. આ ભાગના પત્રમાં છે ને આ એક જોઈએ ને તો હૃદય સમાન છે. આ ભાગના પત્ર વિષયના અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે. આ ભાગમાં પત્રના હેતુને ધ્યાનમાં રાખી સરળ અને સ્પષ્ટ ભાષાની અંદર લખાણ લખાવવું જોઈએ. પત્ર મેળવનારને સંપૂર્ણ તેમજ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ ભાગમાં એક કરતાં વધુ ફકરા વિવિધ મુદ્દાની છણાવટને ધ્યાનમાં રાખી પત્ર વાચકને વિષય વસ્તુ અંગે સંપૂર્ણ માહિતી મળે અને એમાં એનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ ફકરા કે ભાગની અંદર કરવામાં આવશે. ત્યાર પછી જે વાત કરશું આપણે અંતિમ ફકરો. પત્રના અંતિમ ફકરામાં ભાગને સમાપન ફકરો પણ કહેવાય, બરાબર ને? આ ભાગોની અંદર છે ને પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે અહીં જણાવવામાં આવશે. આ ભાગ પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવે, કેમ? ગ્રાહક કોઈ પણ સંભવિત હોય, બરાબર ને? હવે એને ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે. પત્રનો પ્રત્યુત્તર હકારાત્મક મળશે એવી અપેક્ષા સાથે જે છે અહીં પત્રને પૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે છે એ લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે છે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ. તો આટલા ભાગ આપણે જોઈએ છીએ. અંગત અથવા અન્ય નોંધ, ધ્યાન આકર્ષક રેખા, સી વિષય સૂચક રેખા, ડી બિડાણ, ઈ કાર્બન કોપીની નોંધ, એફ ઓળખ રેખા, જી ટપાલ રવાનગી અંગેની સૂચના, એસ તાજા કલમ, બરાબર ને? તો વાણિજ્ય પત્રમાં આટલા બધા ભાગ છે, પ્રસંગોપાત છે. તો વાણિજ્ય પત્રમાં સમાવાતા સાત ભાગ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે, જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવાતી માહિતી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કેળવવા તેમના પ્રત્યે કાળજી રાખવી જોઈએ. હવે પછીના આપણે પ્રસંગોપાત ભાગો અંગે કેટલાક પત્રના મુખ્ય ભાગના પહેલા અથવા પછીના સ્થાને લખાય છે, તો કેટલાક ભાગ છે હસ્તાક્ષર પછી પણ લખવામાં આવે છે, એના વિશે હવે આપણે નમૂનામાં પણ વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, સાત ભાગ તો અહીં કાયમી આવશે જ, શીર્ષક, બરાબર ને? જે પેઢી પત્ર લખે છે કે વ્યક્તિ લખતો હોય તો જમણી બાજુ ફોન નંબર, ઈમેલ બધું મથાળામાં આવશે. તારીખ છે અમેરિકન પદ્ધતિ એ લખાશે અને બ્રિટિશ પદ્ધતિ પણ લખાશે. આંતરિક સરનામું જેને તમે પત્ર લખી રહ્યા છો, બરાબર ને? હવે ધ્યાન આકર્ષક રેખા લખેલી છે, બરાબર ને? પત્ર કે પરબીડું જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વિભાગને સીધો જ પહોંચાડવાનું હોય ને ત્યારે આ ધ્યાન આકર્ષક રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. અને વિષય સૂચક રેખા એ પત્રનો હેતુ પ્રયોજનનું સૂચન કરે છે, વિષય લખેલો હશે, બરાબર? પછી આપણે સંબોધન કરશું, રિસ્પેક્ટેડ સર, બરાબર, સર, મેડમ, ગુજરાતીની અંદર જે છે એ સાહેબ શ્રી, શ્રીમાન, શ્રીયુત, સદગુરુસ્ત, મહાશય, એવા ઘણા બધા, સુગ્નશ્રી, આવા ઘણા બધા શબ્દોનો છે ઉપયોગ કરી શકાય છે. પત્રનો મુખ્ય ભાગ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, જેનું આપણે કાયમી ભાગના પોઈન્ટમાં ત્રણેયમાં મેં સમજાવ્યો છે, બરાબર? પછી આવશે શુભેચ્છા દર્શક સમાપન, બરાબર? સંબોધન હોય એ પ્રમાણે સમાપન આવશે, એ પણ ધ્યાન રાખવું જોઈએ.
અને છેલ્લે હસ્તાક્ષર કરવામાં આવશે એટલે પત્ર કોણ લખે છે એની જવાબદારી અહીં નક્કી થઈ શકે. બિડાણ યાને કે પત્ર તમે લખ્યો છે એની સાથે કયા કયા કાગળિયા પણ ભેગા છે. તો પરબિડીયામાં મુખ્ય પત્ર તો છે જ, ઉપરાંત કેટલા વધારાના કાગળ છે એની માહિતી આ બિડાણ દ્વારા મળે. ચેક હોય તો ચેક પણ એની અંદર વિગતો બધી લખેલી હશે તો એ લખેલી હશે, બરાબર ને. કાર્બન કોપીની નોંધ, બરાબર, જેને સીસી કહેવાય. પત્રની આ નકલ છે એ કયા વ્યક્તિને કે વિભાગને મોકલવાની હોય એનો ઉલ્લેખ આ ભાગમાં કરવામાં આવે છે, બરાબર, કે આ પત્રની નકલ કેટલા કેટલા વિભાગોની અંદર ગઈ એનો ઉલ્લેખ કરવામાં આવશે. ઓળખરેખા, પત્ર લખાવનાર ને પત્ર લખનારની માહિતી ઓળખરેખા દ્વારા મળે. આ પત્ર કોણે લખાવ્યો અને કોણે લખ્યો, યાને કોણે ટાઈપ કર્યો, બરાબર. લખાવ્યો કોણ? તો એક અધિકારી, દાખલા તરીકે અધિકારી હોય એનું નામ હોય ને, એના એ નામ, પપ્પાનું નામ, એના અટક, ત્રણેયનો પહેલો અક્ષર ઓબ્લિક કરવામાં આવે, ઊભી લીટી. અને હવે આ પત્ર કોણે લખ્યો એટલે કે ટાઈપ કર્યો, એ વ્યક્તિનું નામ જે છે એને ઓળખરેખા કહેવાય. એટલે ભવિષ્યમાં આ પત્ર કોણે લખાવ્યો હતો અને કોણે ટાઈપ કર્યો હતો એ મેળવવું હોય તો મેળવી શકાય છે, બરાબર ને. પછી ટપાલ રવાનગી અંગેની સૂચનાઓ છે. ટપાલ કેવી રીતે મોકલવાની છે, બરાબર, એની સૂચના રજિસ્ટર એડીથી મોકલવાની છે, યુપીસી છે, સ્પીડ પોસ્ટ છે, બુક પોસ્ટ છે, કેવી રીતે મોકલવાની છે તો એ પણ ઉપર લખેલી હોવી જરૂરી છે. છેલ્લે છે તાજા કલમ. તાજા કલમ વિશે વાત કરીએ તો પત્ર લખાયાની વધારાની જ્યારે માહિતી, પત્ર લખ્યા બાદ જો પત્રના વધારાની માહિતી સમાવેશ કરવાની હોય તો તાજા કલમનો ઉપયોગ કરીને વધારાની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત ખૂબ અગત્યનો હોય અથવા તો કોઈ માહિતી અધૂરી વચ્ચે લખવાની રહી ગઈ હોય તો એ બધી બાબતો માટે જે છે એ આ પ્રકારના તાજા કલમ, જેને ટૂંકની અંદર તાક કરી અને લખવામાં આવે છે. ઘણીવાર વ્યક્તિનો ધ્યાન આકર્ષવા માટે પણ છે એ તાકનો ઉલ્લેખ કરવામાં આવે છે. અસ્તુ.